મોડી રાત્રે રાજસ્થાનના જાલોરમાં ભૂકંપના આંચકા, રાત્રે 8 વાગે 4.6ની તીવ્રતાનો આંચકો નોંધાયો. કૃષિ કાયદો પરત ખેંચાતા આજે દેશભરમાં કોંગ્રેસ કાઢશે ખેડૂત વિજય રેલી, કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારી. રાજ્યમાં વધુ 36 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 10 કેસ તો વલસાડમાં 1 દર્દીનું મોત. કરોડોના ડ્રગ્સ કેસમાં પોલીસે દિલ્હીથી કરી નાઇજેરિયન શખ્સની અટકાયત, સલાયાના એક ઇસમને પણ પોલીસે પકડી પાડ્યો. માંડવીમાં ચરસના જથ્થા સાથે 20 શખ્સો ઝડપાયા, 1 કિલોથી વધુ ચરસ જપ્ત, એફએસએલની મદદથી વધુ તપાસ શરૂ. દાહોદમાં રિક્ષા ચાલક સાથે દાદાગીરી કરનાર પોલીસ કર્મચારી સસ્પેન્ડ, પૈસા ન આપતા પોલીસ કર્મચારીએ કરી હતી માથાકૂટ. આજે સોલી ઉમિયા કેમ્પસના પ્રોજેક્ટનું થશે ભૂમિપૂજન, સીએમ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે.